नमस्कार मित्रों, अशोक चौधरी प्रणाम। मारा योगी भाई बहनों ने आज प्रश्नपत्र एक में जे योग विषय है, यूनिट एक में जे योग परिचय व्याख्या भ्रामक ख्यालों ने महत्व विषय आज हूँ एमने जणावीश। तो आज मुख्य विषय है योग। योग शू है, योग नो उद्भव क्या थी, योग नो इतिहास शू है, योग में अपना शास्त्रों शू महत्व रहेलू है, अपना शास्त्रों शू योगदान आप आज हूँ आपनी समक्ष करवानो छु। तो योग एटले ब्रह्म विद्या, ब्रह्म ने जाणवानी विद्या, एज ब्रह्म विद्या, अने ब्रह्म विद्या एज योग विद्या। अपना हिंदू धर्मशास्त्र में जे धर्म पुस्तक है श्रीमद भगवद गीता, तो भगवद गीता में 18 अध्याय नाम नी पाछड़ योग शब्द लागेलो छे। अर्जुन विषाद योग, कर्मयोग, ज्ञान योग, भक्ति योग, ज्ञान विज्ञान योग, आत्मसंयम योग, तो ये 18 शब्द नी पाछड़ योग लागे। तो योग शू छे, योग शब्द क्यांथी आवे? तो योग शब्द में योग दर्शन में भाष्य जे वेदव्यासे लख्यू एमा युज समाधो ए लीटी लखेली छे। युज समाधो, समाधि ए ज योग छे। युज धातु पाथी योग उतरी आवे। युज धातुनो अर्थ थाय छे जोड़ाण, मिलन। कोनु जोड़ाण? आत्मानु परमात्मा साथे मिलन, शरीर मन ने आत्मानु एकत्व, एने योग कहेवाय। तो योग आदिकाल परंपराथी चालतो आव्यो छे। एवुं कहेवाय छे के शिव संहितामां भगवान शिवे माँ पार्वतीने 84 लाख આસનોની અને યોગ વિદ્યાની વાત કરેલી, ત્યારથી પરંપરા મુજબ યોગ ચાલતો આવ્યો છે। યોગનો ઇતિહાસ, યોગનો મધ્યકાલ, યોગનો આધુનિક કાલ, અલગ અલગ યોગ ગુરુઓ થયા, એમને યોગને આગળ ધપાવ્યો। તો આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે સા વિદ્યાય વિમુક્તે, જે વિદ્યા આપણને મુક્તિ અપાવે એ જ સાચી વિદ્યા, અને એ સાચી વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા, યોગ વિદ્યા। બ્રહ્મને જાણવા માટેની સાધના, બ્રહ્મને જાણવા માટેનો એક પ્રયોગની પદ્ધતિ એટલે યોગશાસ્ત્ર। યોગશાસ્ત્રમાં આપણે જાણીએ છીએ કે મહાન ગુરુ પતંજલિ, મહર્ષિ પતંજલિ થઈ ગયા, જેમણે અષ્ટાંગ યોગ આપ્યો। યોગ અલગ અલગ રીતે વિખરાયેલો હતો, એમને એક લિપિબદ્ધ કર્યું, એમને એક એવું પુસ્તક બનાવ્યું જેનું નામ છે યોગ દર્શન। એમાં સ્ટેપ બાય સ્ટેપ યોગમાં કઈ રીતે આગળ વધવું, યોગમાં એમને યોગ દર્શનમાં 4 પાદ લખેલા છે, સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ, 195 એના સૂત્ર છે। તો એ યોગ દર્શનમાં એમને યોગ વિશે સારી માહિતી આપેલી છે। બીજું કે યોગમાં અલગ અલગ વ્યાખ્યાઓ છે, અલગ અલગ વ્યાખ્યાઓથી સમજાવે છે। તો ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહેલું છે કે સમત્વમ યોગ ઉચ્ચયતે, સમતા હી, સમતા જ યોગ છે। માન અપમાન, સુખ દુઃખ, લાભ હાનિ, દરેકમાં મન આપણું સ્વસ્થ રહે, શાંત રહે, એકાગ્ર રહે, એ જ યોગ છે। આવા માણસો આપણને સંસારમાં જોવા મળે છે, બહુ જ ઓછા પણ ક્યાંક મળે છે। તો એ વ્યાખ્યા કરી છે। બીજી એક વ્યાખ્યામાં એમને એવું કહ્યું છે, યોગ કર્મશું કૌશલમ, કર્મોમાં કુશળતા એ જ યોગ છે। નિષ્કામ ભાવ, એક યજ્ઞની જેમ કર્મ કરતા રહીએ, એમાં જે આપણે કોઈ સ્વાર્થ ના હોય, નિષ્કામ ભાવ, તો એને એ યોગ જ છે એમ કહે છે। ત્રીજી વાત એ છે કે મહર્ષિ પતંજલિએ એમના યોગ દર્શનમાં કહેલું છે, યોગ ચિત્તવૃત્તિ નિરોધક,
योग चित्तवृत्ति निरोध है। चित्तवृत्तियों निरोध एज योग है। अपना मन में अपना चित्त में एटला बधा विचारों एटला बधा विकारों एटलू बधु पड़ू है कि आपणुं चित्त ये आत्माना स्वरूप ने पामी नथी शकतो। जेम के एक डोळा पाणी में अंदर पड़ेलो पत्थर आपणे बहारथी जोई नथी शकता, पण जो ए चित्तनो निरोध थई जाय तो पाणी स्वच्छ थई जाय, पाणीनी अंदर पड़ेलो पत्थर पण आपणे आसानथी जोई शकीए छीए। એમ ઈશ્વર તો આપણી પાસે રહેલો જ છે, એને કંઈ મેળવવા જવાની જરૂર નથી, પણ આપણું ચિત્ત શુદ્ધ થાય, આપણું ચિત્ત આત્માની અંદર જ વિલીન થઈ જાય, જેમ એક મીઠું પાણીની અંદર ઓગળી જે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે, એમ એક ચિત્ત સમાધિ અવસ્થામાં આત્માની અંદર એકત્વ થઈ જાય, ચિત્તનું પોતાનું કોઈ અસ્તિત્વ ના રહે ત્યારે એ પરમાત્માના દર્શન થાય, એમ આપણે સમજીએ છીએ। તો મિત્રો, યોગની આપણે અહીંયા વાત કરી, યોગની કેટલીક પરિભાષાઓ છે કે આત્મા અને પરમાત્માનું મિલન છે એ યોગ છે, યોગ સાધન અને સાધ્ય છે, યોગ એટલે આત્મ સાક્ષાત્કાર, યોગ એટલે અનુશાસન, અનુશાસન શરીર મનનું અનુશાસન, શરીર મન આપણી ભાવનાઓ લાગણીઓ એના અનુશાસનમાં રહે, વિવેકમાં રહે, સંયમમાં રહે, એ જ યોગ છે। એટલે પતંજલિએ પહેલી જ વાક્ય એ જ લખ્યું છે કે યોગ અનુશાસન, યોગ એક અનુશાસન છે, યોગ આપણી ચેતનાનો સંપૂર્ણ વિકાસ છે, યોગ સાચા સુખની પ્રાપ્તિ છે, યોગ એટલે ચિત્તવૃત્તિઓનો સંપૂર્ણ વિકાસ, બરાબર। તો યોગ વિશે આપણે અહીંયા થોડી વાત કરી। યોગમાં બે પરંપરાઓ ચાલી, એક વૈદિક પરંપરા જેમાં મહર્ષિ પતંજલિ થયા, અને એક હઠયોગ પરંપરા એમાં મચ્છિન્દ્રનાથ, ગુરુ ગોરખનાથ, નવનાથ અને સિદ્ધો થયા। તો આપણે યોગની આજે આટલી વાત કરી। અત્યારના આધુનિક સમયમાં યોગનું ખૂબ મહત્ત્વ વધ્યું છે। યોગનું મહત્ત્વ કેમ વધ્યું છે? કેમ કે અત્યારનો તણાવયુક્ત જીવન બની ગયું છે, તો આ તણાવયુક્ત જીવનમાં મન શરીરને કઈ રીતે સ્વસ્થ રાખવું, કઈ રીતે આપણે જીવનશૈલી આરામથી આપણે જીવી શકીએ, એ માટે લોકો આજે યોગ તરફ વળ્યા છે। દેશ અને વિદેશમાં યોગનું ખૂબ મહત્ત્વ વધ્યું છે। વિશ્વ યોગ દિવસની ઉજવણી કરીને યોગના મહત્ત્વને સતત વધારો થતો જઈ રહ્યો છે। તો યોગનું મહત્ત્વ શું છે? તો યોગનું શારીરિક મહત્ત્વ છે, માનસિક મહત્ત્વ, આધ્યાત્મિક મહત્ત્વ, સામાજિક મહત્ત્વ, પારિવારિક મહત્ત્વ, દરેક કક્ષાએ યોગ જરૂરી છે। યોગ એટલે આસન પ્રાણાયામ નહીં, યોગ એટલે એક સ્વસ્થ અને સુંદર જીવન, શાંત જીવન, પવિત્ર જીવન। શારીરિક મહત્ત્વ જોઈએ તો મન અને શરીરને સુદૃઢ કરે છે, એકાગ્ર કરે છે, શરીર સ્વસ્થ રાખે છે, પાચનની ક્રિયાઓના અંગોને સક્ષમ રાખે છે, જઠરાગ્નિ પ્રદીપ રાખે, વાતપિત કફ દોષોને સમાન રાખે છે। માનસિક મહત્ત્વનો તણાવ દૂર કરે છે, મન શાંત રાખે છે, એકાગ્ર રાખે છે, વિચારોના ઉપદ્રવથી બચાવે છે। સામાજિક મહત્ત્વમાં મનુષ્યથી જ સમાજ બને છે, તો જો મનુષ્ય સારો હશે તો સમાજ પણ સારો બનશે, એટલે સામાજિક મહત્ત્વ પણ એટલું જ જરૂરી છે। બીજું કે આધ્યાત્મિક મહત્ત્વ, યોગ થકી આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ છીએ, ઈશ્વરને મેળવી શકીએ છીએ, તો યોગનું મહત્ત્વ આપણે કહીએ એટલું ઓછું છે। તો હું મિત્રો આજે આટલી વાત કરી, હું મારા વાણીને વિરામ આપું છું। શાંતિથી સારી રીતે વાંચજો, 8-10 વખત તમે કોઈ પણ પ્રશ્ન વાંચશો, તમે ધ્યાનથી એકાગ્રતાથી વાંચશો, તમને બધી જ ખબર પડી જશે। હું બીજા વિડીયોમાં એક આનો યોગ વિશેનું લેક્ચર લઈને આવીશ કે પ્રશ્ન કઈ રીતે પૂછાય અને કઈ રીતે લખો, તો આશા રાખું છું કે મારું આ લેક્ચર આપને ખૂબ જ પસંદ આવ્યું હશે। જય ભારત, જય હિન્દ।